चलो विद्यार्थी मित्रों हवे साइंस में आगळ वधीए। ओके, लास्ट टाइम आपणे बाष्पीभवन असर करता परिबळों नी खाली पॉइंट जोया था एना। ओके, के बाष्पीभवन असर करता परिबळों में मुख्य पॉइंट कया है? ओके, तो टोटल केटला चार पॉइंट था। पहलो, सपाटीनु क्षेत्रफळ वधवाथी। हवे सपाटीनु क्षेत्रफळ वधवाथी बाष्पीभवन में शुं असर थाय छे? त्यार पछी तापमाननो वधारो, એટલે કે તાપમાનનો વધારો, ત્યાર પછી ભેજની માત્રામાં ઘટાડો, અને ત્યાર પછી પવનની ઝડપમાં વધારો। ક્લિયર? ઓકે, કયા ચાર પોઈન્ટ હતા? પહેલો પોઈન્ટ સપાટીનું ક્ષેત્રફળ વધવાથી, ત્યાર પછી તાપમાનનો વધારો, ત્યાર પછી ભેજની માત્રામાં ઘટાડો, અને ત્યાર પછી પવનની ઝડપમાં વધારો। હવે એક વસ્તુ કહી દઉં કે વિદ્યાર્થી મિત્રો, હવે તમારા ઘરમાં તમારા મમ્મી કપડાં તો સુકાવતા જ હશે। ઓકે, હવે એ કપડાં છે, એ કપડાનો લુંદો બનાવીને કેમ એ સુકવતા નથી, કેમ એ કપડાને પહોળા કરે છે, એનું કારણ શું? ઓકે, એ જે કપડાં છે, ઓકે, એ કપડાનો લુંદો બનાવીને કેમ નથી એને સુકવતા અને પહોળા કરીને સૂકવે છે? બસ એના વિશે આખી માહિતી આ પોઈન્ટની અંદર આપણે ભણવાની છે। ઓકે, એને લગતી બધી માહિતી આ પોઈન્ટની અંદર આવી જાય છે કે કેમ એ કપડાં આપણે પહોળા કરીએ છીએ। ક્લિયર? તો પહેલો પોઈન્ટ, સપાટીનું ક્ષેત્રફળ વધવાથી। હવે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવન ઉપર, એટલે કે એને અસર કરતા પરિબળમાં કેમ એ ઉપયોગી છે? તો પહેલો પોઈન્ટ, બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે। બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે। ક્લિયર? ત્યાર પછી સપાટી, એટલે આ જે હું જેની પર ઊભો છું, એક પ્રકારની સપાટી જ કહેવાય। શું કહેવાય એને? સપાટી। તો સપાટી પર જ થાય ને બાષ્પીભવન। હવે રકાબી છે, રકાબીની અંદર તમે પાણી પાણી રાખો છો, બરાબર? ઓકે, તો જ્યારે સૂર્યનો પ્રકાશ જ્યારે એ પાણી ઉપર પડે, જેમ જેમ પાણી ગરમ થાય એમ પાણી જે લિક્વિડ સ્વરૂપમાં હતું એ કયા સ્વરૂપમાં આવી જાય? ગેસીસ, એટલે કે વાયુ સ્વરૂપમાં આવી જાય, એટલે કે પાણીની બાષ્પ બનીને એ ક્યાં ઉપર જવા લાગે છે। સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધારતા બાષ્પીભવનનો દર પણ વધે છે। બાષ્પીભવનનો દર પણ શું થાય છે? વધે છે। જેમ કે કપડાં સૂકવવા માટે આપણે તેને પહોળા કરીને સૂકવીએ છીએ, જેમ કે કપડાં સૂકવવા માટે આપણે તેને પહોળા કરીને સૂકવીએ છીએ, એટલે કે જેટલી તમે સપાટી વધારે રાખો, ઓકે, એ પ્રમાણે બાષ્પીભવન દરમાં પણ શું થાય છે? વધારો થાય છે। એ જ પ્રમાણે શું થાય છે? બાષ્પીભવન દરમાં શું થાય છે? વધારો થાય છે। હવે એક એક્ઝામ્પલ બીજું, કે ધારો કે કોઈ ગરમ પાણી હોય તપેલીમાં, ઓકે, એ ઉકળતું હોય, શું થતું હોય? એ ઉકળતું હોય અને એની પર આપણે એક ડીશ ઢાંકી દઈએ, તો તમને ખબર છે કે એની જે વરાળ હોય, એની જે અંદરની જે વરાળ હોય એ પાણીની, એ પાણી ગરમ થાય એટલે વરાળ ક્યાં આવે છે? ઉપર આવવાનો પ્રયત્ન કરે, પણ વચ્ચે અવરોધ તરીકે શું આવી જાય છે? ડીશ આવી જાય છે। ઓકે, એટલે એ વરાળ બહાર આવી શકતી નથી, એટલા માટે શું થાય છે? એ ડીશની નીચેના, એટલે કે જે ભાગમાં બાષ્પ અડે છે, બરાબર, વરાળ અડે છે, એ ભાગમાં શું થાય છે? પાણીમાં એનું રૂપાંતર થાય છે, એટલે કે પાણીના ટીપા સ્વરૂપે શું થાય છે? એનું રૂપાંતર થાય છે। પણ એની જગ્યાએ એ ડીશ હું હટાવી લઉં તો પાણીની જે બાષ્પ છે એ બાષ્પ ક્યાં જતી રહેશે? હવામાં જતી રહેશે, એટલે કે હવાની જે સપાટી છે એની અંદર આવી જશે। હવે હવાની સપાટીમાં આવ્યા પછી એ બધી દિશામાં શું લાગશે? પ્રસરવા લાગશે, એટલે કે જે બાષ્પીભવનનો દર છે એ શું વધવા લાગશે? ઓકે, એનો દર શું થશે? વધવા લાગશે, કારણ કે બધી બાજુ શું થશે? પ્રસરવા લાગશે। ક્લિયર? ત્યાર પછી તાપમાનનો વધારો। હવે તાપમાનનો વધારો એ કઈ રીતે બાષ્પીભવનને અસર કરતા પરિબળોમાં ગણાય? તાપમાન વધવાથી વધુ ને વધુ કણોને પૂરતી ગતિજ ઉર્જા પ્રાપ્ત થાય છે। જેટલું તમે પાણીને ઉકાળો એટલી ઝડપથી તાપમાનમાં વધારો થાય છે, અને પાણીની બાષ્પ એટલે કે વરાળ એટલા જ દરે એ શું જાય છે? ઉપર જાય છે। તાપમાન વધવાથી વધુ ને વધુ કણોને પૂરતી ગતિજ ઉર્જા પ્રાપ્ત થાય છે, જેથી તેમનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધુ થાય છે જેટલું તાપમાન વધારો એટલી ગતિજ ઉર્જા વધવાની એટલી જ ગતિ ઉર્જા વધવાની અને એટલું જ તેમનું બાષ્પ અવસ્થામાં શું થાય છે? રૂપાંતર થાય છે, અને જેમ બને એમ વધારે પ્રમાણમાં એ બાષ્પની પણ ગતિ ઉર્જા શું થાય છે? વધવા લાગે છે। ત્યાર પછી ભેજની માત્રામાં ઘટાડો। હવે આ પોઈન્ટમાં શું છે? હવે આપણને ખબર છે કે
હવામાં રહેલી જે ભેજ હોય, ઓકે, હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને શું કહેવામાં આવે છે? ભેજ. હવે આપણને બધાને ખબર છે કે હવામાં ઘણીવાર ભેજ જેવું આપણને લાગતું હોય, ઓકે, ચોમાસાની ઋતુમાં ગણો કે ઉનાળાની ઋતુમાં. હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને શું કહેવામાં આવે છે? ભેજ કહેવામાં આવે છે. કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. ઓકે, શું કહેવા માગે છે? આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે નહીં. એ તો આપણે નોર્મલ જાણીએ છીએ કે ઘણીવાર એવું બનતું હોય કે સવારે આપણને ભેજનો અનુભવ થાય, ઓકે, પણ જ્યારે જેમ જેમ દિવસ કે કલાકો વધતા જાય એમ એમ એ ભેજ અથવા કે પાણીની બાષ્પ રહી શકતી નથી. ઓકે, એનું પણ શું થાય છે? નિરાકરણ થઈ જાય છે. એ કુદરતી પરિબળ છે એક પ્રકારનું. કેવું છે? કુદરતી પરિબળ. ત્યાર પછી જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવનનો દર ઘટી જશે. શું કહેવામાં આવે છે? જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલી જ કેવી હશે? વધુ હશે. પહેલેથી જ કેવી હોય છે? વધુ હશે. તો બાષ્પીભવનનો દર શું થાય છે? ઘટી જશે. અને જો પહેલેથી જ ઓછી હશે તો બાષ્પીભવનનો દર કેવો થશે? વધારે થશે. કેવો થશે? વધારે. ઓકે, ત્યાર પછી પવનની ઝડપમાં વધારો. પવનની ઝડપમાં વધારો. એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. ઓકે, શું કહેવા માગે છે? એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનમાં કપડાં ઝડપથી સુકાઈ જાય છે. વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવનની સાથે ઉડી જાય છે. ઓકે, હવે આપણને ખબર છે કે પાણીની બાષ્પના જે કણો આવે એકદમ કેવો હલકા હોય, જો પવન પણ થોડો વધારે આવે તો એ પણ એમની સાથે શું થાય છે? ઉડી જાય છે. જેથી આસપાસની પાણીની બાષ્પની માત્રા ઘટી જાય છે. શું થાય છે? આસપાસ જે પાણીની બાષ્પની માત્રા હોય એ ઘટી જાય છે. એટલા માટે એ કપડામાં શું થાય છે? સુકાવાની ક્ષમતા વધી જાય છે, એટલે કે જલ્દી સુકાઈ જાય છે. ઓકે, એટલે પવનની ઝડપમાં વધારો થાય, ઓકે, પવનની ઝડપમાં વધારો થાય તો જે આજુબાજુમાં જે પાણીની બાષ્પ હતી એની માત્રામાં શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય. શું થઈ જાય છે? ઘટાડો થઈ જાય છે. આપણે વાત કરીએ કે ઉનાળો છે તો ઉનાળામાં આપણને ખબર છે કે શિયાળા અને ચોમાસાની સરખામણીમાં ઉનાળામાં કપડાં જલ્દી સુકાઈ જાય છે. ઓકે, એનું કારણ મહત્વશે અહીંયા સાચું છે કે વસ્તુ સાચું છે કે ઉનાળામાં હોય, ઓકે, ઉનાળામાં જે બાષ્પીભવન દર હોય એ અમુક પ્રમાણમાં કેવો હોય છે? ઓછો હોય છે. કેવો હોય છે? ઓછો. કારણ કે ઉનાળામાં આપણને ખબર છે કે ગરમી વધારે પડતી હોય, ઉનાળામાં ગરમી શું વધારે પડતી હોય, એટલે ગરમી વધારે પડે એટલે પાણીમાં ના કણો છે એમાં તાપમાન વધતા એમની ગતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. જો ગતિ ઉર્જામાં વધારો થાય, ઓકે, ગતિ ઉર્જામાં પ્રાપ્ત થાય છે તેથી તેમનું બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધુ થાય છે. કેવું થાય છે? બાષ્પ અવસ્થામાં રૂપાંતર વધુ થાય છે. અને વધારે ને વધારે એ ક્યાં જાય છે? હવામાં ફેલાઈ જાય છે. ક્યાં ફેલાઈ જાય છે? હવામાં. અને જ્યારે પવનની ઝડપમાં જો વધારો થાય એ ટાઈમે, ઓકે, તો એ બાષ્પના કણો પણ એમની સાથે શું થાય છે? ઉડી જાય છે. અને જે કપડાં છે એ જલ્દી સુકાઈ જાય છે. ક્લિયર? તો આ પોઈન્ટ છે એ વેરી વેરી મોસ્ટ ટાઈમ છે, એક્ઝામમાં તમારે 3 માર્ક્સમાં પૂછાઈ શકે. ઓકે, તો પહેલાં આ પોઈન્ટ લખી દો, ત્યાર પછી આપણે નેક્સ્ટ થિયરી ચાલુ કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન એવો છે કે ઉનાળામાં માટલા એટલે ઘડાનું પાણી શા માટે ઠંડુ હોય છે? ઉનાળામાં માટલા કે ગળાનું પાણી શા માટે ઠંડુ હોય છે? હવે એકદમ ઇઝી ક્વેશ્ચન છે, એટલે મેં એનો આન્સર બોર્ડ પર નથી લખ્યો. ઓકે, ખાલી તમને સમજાવી દઉં છું એટલે આવડી જશે. હવે એવું કહેવા માગે છે, આપણે નોર્મલી આવું સાંભળ્યું જ છે, આવું નોર્મલી આપણે સાંભળતા હોઈએ છીએ કે ઉનાળામાં જે માટલા કે ગળા હોય, ગળાનું પાણી કેવું હોય? ઠંડુ હોય છે. એનું કારણ શું? માટલાની કે ઘડાની જે સપાટી હોય, હવે સપાટી ઉપર જે પાણી હોય છે એ પાણીનું સતત બાષ્પીભવન થતું રહે છે. એટલે એ અંદર જે માટલાની અંદર જે પાણી ભરાયેલું હોય, ઓકે, ઓકે, એ કેવું બનતું જાય છે? ઠંડુ બનતું જાય છે. કેવું બનતું જાય છે? ઠંડુ. માટલાની જે સપાટી હોય છે એ સપાટી ઉપર પાણીનું શું થતું જાય? સતત બાષ્પીભવન થતું જાય છે. એટલા માટે માટલા કે ઘડાનું પાણી આપણને શું લાગે છે? ઠંડુ લાગે છે. ક્લિયર? ઓકે, આના આન્સરમાં શું લખવાનું તમારે? એવું લખવાનું, આનો આન્સર તમારે જાતે લખવાનું, એવું લખવાનું કે માટલાની કે ઘડાની સપાટી પર
પાણીનું સતત શું થતું રહે છે, બાષ્પીભવન થતું રહે છે. તેથી માટલા કે ઘડાનું પાણી કેવું લાગે છે આપણને, ઠંડુ લાગે છે. ક્લિયર? ત્યાર પછી બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે, બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે. આ બંને વસ્તુ સેમ જેવી જ છે, આ બંને વસ્તુ કેવી છે, સેમ જેવી, પણ આમાં થોડું અલગ લખવાનું. અમે એવું પૂછ્યું કે બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે. અહીંયા આપણને પ્રોપર એક માટલું આપેલું, અહીંયા પ્રોપર આપણને કોઈ વસ્તુ આપી નથી. હવે ધારો કે એના કારણમાં મારે લખવું હોય તો આવું લખી શકાય કે ખુલ્લા પાત્રમાં રાખેલ હવે ધારો કે હવે આ ખુલ્લું પાત્ર છે, ઓકે, એ ખુલ્લા પાત્રમાં જે પાણી હોય છે, ઓકે, એ પાણીનું જ્યારે સૂર્યના કિરણો એની પર પડે છે, ઓકે, એટલે એનું સતત શું થાય છે, બાષ્પીભવન થાય. શું થાય? એનું સતત બાષ્પીભવન થાય. એની પર મેં ડીશ નથી રાખેલી, એની પર મેં ડીશ ઢાંકેલી નથી. ઓકે, કોઈ ખુલ્લું પાત્ર હોય એ ખુલ્લા પાત્રમાં પ્રવાહીનું શું થાય છે, સતત બાષ્પીભવન થાય છે. શું થાય છે? સતત બાષ્પીભવન. હવે સતત બાષ્પીભવન થયું એટલે બાષ્પીભવન દરમિયાન પુનઃપ્રાપ્ત કરવા માટે જે ઊર્જા છે એને શું કરે, પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો જે પ્રવાહીના કણો છે, એ પ્રવાહીના કણો પોતાની આસપાસના, એટલે કે આની જે આસપાસ જે કણો રહેલા, ઓકે, એની આસપાસની ઊર્જાનું શું કરે છે, અવશોષણ કરે છે. શું કરે છે? બાજુના કણો છે એનું શું કરે છે, અવશોષણ કરે છે. એટલા માટે બાષ્પીભવન થવાથી આજુબાજુમાં, એટલે કે આપણને શું લાગે, ઠંડક ફેલાય છે. એનું કારણ એ જ છે. ફરી એકવાર કહું છું કે કોઈ ખુલ્લા પાત્રમાં પ્રવાહી હોય તો એ પ્રવાહીનું સતત શું થાય છે, બાષ્પીભવન થાય છે. હવે બાષ્પીભવન દરમિયાન પુનઃપ્રાપ્ત ઊર્જા લેવા માટે એ શું કરે છે, જે પ્રવાહીના કણો પૂર્ણ ઊર્જા પ્રાપ્ત કરવા માટે એ આજુબાજુના જે બાષ્પ એટલે કે કણો છે એનું શું કરે છે, અવશોષણ કરે છે. અને અવશોષણ કરીને શું ફેલાવે છે, ઠંડક ફેલાવે છે. તો એનું રીઝન આ જ છે કે બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે. ઓકે, એની આસપાસ જે ઊર્જા રહેલી છે એનું શું કરે છે, અવશોષણ કરે છે. ખાસ ધ્યાન આપવાનું, કોનું? ઊર્જાનું શું કરે છે, અવશોષણ કરે છે. ક્લિયર? ઓકે, ચલો. ત્યાર પછી ભૌતિક રાશિઓ, એકમો અને સંજ્ઞાઓ. હવે ભૌતિક રાશિઓ પહેલી તાપમાન, તો તાપમાન એનો એકમ શું આવે, કેલ્વિન આવે. શું આવે? કેલ્વિન. હવે તાપમાન છે એનો એકમ શું આવે, કેલ્વિન. હવે કેલ્વિન છે એટલે એની સંજ્ઞા શું આવશે, કે આવે. શું આવે એની સંજ્ઞા? કે. કેલ્વિન, એની સંજ્ઞા શું આવે, કે. એના પછી લંબાઈ, શું છે, લંબાઈ. તો લંબાઈનો એકમ શું આવે, મીટર આવે. શું આવે? મીટર. એની સંજ્ઞા કઈ આવશે, સ્મોલ એમ. ત્યાર પછી દળ. હવે દળ છે તો દળનો એકમ શું આવે, કિલોગ્રામ. શું આવે? કિલોગ્રામ, એટલે કેજી. શું આવશે? કેજી. ત્યાર પછી બળ. હવે બળનો એકમ શું આવશે, ન્યૂટન, એટલે એન. ત્યાર પછી કદ. હવે કદ એનો એકમ મીટર ક્યુબ. શું આવશે અહીંયા? મીટર ક્યુબ. ત્યાર પછી ઘનતા. હવે ઘનતા છે તો ઘનતાનો એકમ શું આવે, કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ, તો કેજી પ્રતિ મીટર ક્યુબ. ક્લિયર? ત્યાર પછી દબાણ. દબાણનો એકમ હમણાં જ ભણ્યા આપણે થિયરી લાસ્ટ લેક્ચરમાં, પાસ્કલ. એની સંજ્ઞા કઈ આવશે, પીએ. ક્લિયર? ઓકે, તો એકદમ ઇઝી છે ભૌતિક રાશિઓ, એકમ અને સંજ્ઞા. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરને સમાપ્ત કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે મળીશું.